जूनागढ़ शहर 15 जेटला किन्नरो ने कोरोना थी वेक्सिन मुकवामां आवी हती अने किन्नरो ने प्रोत्साहित किट पण आपवामां आवी हती। वेक्सिन आप्या बाद किन्नरो ने साड़ी सहित नी वस्तु पण आपवामां आवी हती। हाल कोरोना महामारी ने लई संक्रमण थतुं अटकाववा माटे वेक्सिन नो कार्यक्रम चाली रह्यो छे, त्यारे जूनागढ़ मनपा द्वारा अनेक स्थळो पर लोकोने वेक्सिन आपवामां आवी रही छे। आ कार्यमां सेवाभावी लोकोने संस्थाओ पण सहयोग करी रही छे। जूनागढ़ जश कंसल्टंसी और महानगरपालिका संयुक्त उपक्रमें कोरोना रसीकरण कार्यक्रम योजायो हतो। आ कार्यक्रम में 15 जेटला किन्नरो ने रसी आपवामां आवी हती। हूँ अने मारा किन्नर समुदाय बधा जूनागढ़ किन्नर बधा आज अमे लोको वेक्सिन लई लीधी छे अने अमे समाज में अमारू जे स्थान छे अने मान आपी अने अमित भाई चरावड़ा अने मेयर साहेब कमिश्नर साहेब ने बधा जे अमने वेक्सिननी माहिती आपी अने प्रेरित कर्या हता अने आज अमे बधा वेक्सिन लेवा लई लीधी छे अहीं आवीने। આ કાર્યક્રમમાં કમિશનર તુષાર સુમેરા, મેયર ધીરુભાઈ ગોહિલ, ગૌરવ રૂપારેલિયાના હસ્તે કિન્નરોની સાડી તેમજ અન્ય ચીજ વસ્તુની ભેટ અપાઈ હતી। આ ઉપરાંત શેર એન્ડ કેર એનજીઓ દ્વારા પણ કિન્નરોને ભેટ આપવામાં આવી હતી। દરમિયાન આ તકે કિન્નર નીલુ માતાજીએ જણાવ્યું હતું કે આજે અમને માત્ર રસી જ નહીં, માન અને સન્માન પણ મળ્યું છે। પરિણામે અમે પણ આ સમાજનો જ એક ભાગ છીએ તેની પ્રતીતિ થઈ છે। જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં વેક્સિનેશનનું ખૂબ સારી રીતે હાલ કામ ચાલી રહ્યું છે। અમે 60% થી વધારે જે અમારો ટાર્ગેટેડ ગ્રુપ છે એને અમે કવર કરી ચૂક્યા છીએ અને 18 થી 45 વર્ષનું જે વેક્સિનેશન શરૂ થયું છે એમાં પણ અમને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે। હાલે આ એક ડ્રાઈવને ખૂબ આગળ વધારવા માટે અમે કિન્નરોના ગ્રુપને ટાર્ગેટ કરી અને એમનો પણ એક કેમ્પ અહીંયા આયોજન કર્યો અને જસ્ટ કન્સલ્ટન્સી એની અંદર એક પાર્ટનરશિપ કરીને એક આખું પ્લેટફોર્મ પૂરું પાડ્યું। આવી રીતે અમે ભવિષ્યમાં અમે એક એક વર્ગને અમે હવે અમારું આગળ પણ એવું છે કે કોઈ રિલિજિયસ આખો વર્ગ લઈએ, સાધુ સંતોનો એક લઈએ, તો એ કરીને એમણે એમ્બેસેડર બને અને વધારે લોકોને વેક્સિનેશન માટે પ્રેરે। આ તકે એક ખાસ વાત જણાવીએ કે વેક્સિનેશન એ જ અત્યારનું આપણી માટેનું મોટું હથિયાર છે। હું જૂનાગઢના તમામ નાગરિકોને આપના માધ્યમથી વિનંતી કરું છું કે વહેલી તકે વેક્સિનેશનની ડ્રાઈવમાં જોડાય અને પોતે સુરક્ષિત થાય અને બીજાને સુરક્ષિત કરે। દેશની અંદર કોરોના મહામારીને પહોંચી વળવા માટે છેલ્લા 3-4 મહિનાથી વેક્સિનનો દરેક વ્યક્તિને વેક્સિન આપવાનો એક સરકારે કાર્યક્રમ કર્યો, એના ભાગરૂપે જૂનાગઢ શહેરની અંદર અમારા નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા 10 અર્બન સેન્ટરોમાં આ વેક્સિન આપવાનું કાર્ય ચાલુ છે। પહેલાં 60 વર્ષથી ઉપરનાને વેક્સિન આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, આજે 45 વર્ષથી ઉપરના જેણે પહેલો ડોઝ લીધો છે એને બીજો ડોઝ આપવાનું કાર્ય ચાલુ છે અને છેલ્લા થોડા દિવસથી 18 વર્ષ ઉપરનાને પણ વેક્સિન આપવાનું કાર્ય મહાનગરપાલિકાના અર્બન સેન્ટરો ઉપર ચાલુ છે। આજે ગૌરવ લઈ શકીએ એવી એક આજે વાત એ છે કે જસ્ટ કન્સલ્ટન્સીને સાથે રાખી એમના સહયોગથી વણઝારી ખાતેની એમની ઓફિસે મહાનગરપાલિકાના આ અભિયાનની અંદર એમણે સાથ સહકાર આપી, સાથે રહી અને જૂનાગઢમાં જેટલા આપણા કિન્નરો વસે છે, જે માતાજીઓ વસે છે, કિન્નરોને વેક્સિન આપવાનો એક કાર્યક્રમ આજરોજ રાખવામાં આવેલ હતો। આની અંદર જૂનાગઢમાં વસતા તમામ કિન્નરોએ આજરોજ વેક્સિન લીધી છે। આપણે આ કોરોના મહામારીને થી બચવા માટે વેક્સિન એક જ આપણી પાસે અક્ષર ઇલાજ છે અને વેક્સિન દ્વારા જ આપણે બચી શકશું, જે આપણે સાબિત કરી શક્યા છીએ। એટલે જૂનાગઢમાં વેક્સિન આપવા માટે જૂનાગઢની જાહેર જનતાને વેક્સિન લેવા માટે અમારા અર્બન સેન્ટરોની, કોર્પોરેશનના અર્બન સેન્ટરોની મુલાકાત લ્યો અને વેક્સિનથી કોઈ નુકસાન નથી, ઉલટાનો ફાયદો છે અને આ ત્રીજી લહેર આવી રહી છે એવા જે અફવા છે એમાંથી જો બચવું હોય તો આપણે વેક્સિન સિવાય કોઈ આપણને બચાવી નહીં શકે, એટલે વહેલામાં વહેલી તકે વેક્સિન લઈ અને સરકારના અભિયાનમાં આપણી જિંદગી બચાવવામાં સૌ સહકાર આપે એવી વિનંતી। ભારત માતા કી જય, વંદે માતરમ। પંડિત ચૌહાણનો રિપોર્ટ, SNI ન્યૂઝ, જૂનાગઢ।